ਕਤਰੇ ਸਬਾਦ ਮਾਰਾ
વેદરાજ પાસે ગયા અને વેદરાજે એ નાના છોકરાનો હાથ ચાલી નાડી તપાસી અને બે ચાર દાણા ચમચીમાં રાખી વાટી અને છોકરાને પાણી એમાં નાખી અને છોકરાને પીવરાવી ચમચી. છોકરો છાનો રહી ગયો. ભાઈ ભાઈએ ગામમાં આવીને બધાને વાત કરી એ કે મારો છોકરો રોતો તો કોઈ રીતે છાનો રહેતો નહોતો, એટલું નહીં આ ગામ બાજુના ગામ શહેરમાં રાજકોટ અમદાવાદ મુંબઈ 30-35 હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો પણ મારો છોકરો એ કે છાનો રહેતો નહોતો અને આપણા બાજુના ગામમાં એ કે વેદરાજ એને મફતી કે દવા આપીને મારો છોકરો એ કે છાનો રહી ગયો. એટલે ગામના સરપંચને પટેલને એ બધા કે એક કામ કરો એ કે આપણે એનું એ કે ગામમાં એ કે તો એ કે સન્માન કરી. વેદરાજને દીધું આમંત્રણ. એમાં સાવન આ ગામનું આ ચોરે આ ગામ આખું થયું ભેગું. અને પછી સરપંચે સંચાલન કર્યું, ભાષણ કર્યું એ કે વેદરાજજી બે શબ્દો તમે કયો કે આ દવા તમે એવી કઈ વાપરી કે છોકરો એ કે છાનો રહી ગયો. એ કે વાતમાં કાંઈ નથી, આ છોકરો એક એની માના પેટમાં હતો ને અને એની મા એ કે માણેકચંદ પાનકિંગને એ કે તુલસી ખાતી એટલે એક દાણો માણેકચંદનો એક પાનકિંગનો અને એક કે તુલસીનો દાણો એ કે હતો એ કે બાકી વાતમાં કે કાંઈ લાંબુ કાંઈ છે નહીં. હા પણ ભજનમાં તમે હું મળ્યા છીએ અને ભજન એ આપણે પહોંચાડવું શિવ સુધી. જીવ ભજન કરે પહોંચાડવું શિવ સુધી, પણ શિવ અક્ષર બે જીવ અક્ષર બે પણ તમે નખથી કરીને માથા સુધી લઈ લ્યો તો અક્ષર બે જ થાય. નખ અક્ષર બે, પગ અક્ષર બે, હાથ અક્ષર બે, ગુડા અક્ષર બે, વાહો અક્ષર બે, છાતી અક્ષર બે, હાથ અક્ષર બે, ખંભો અક્ષર બે, ડોક અક્ષર બે, માથું અક્ષર બે, આંખ અક્ષર બે, નેણ અક્ષર બે, નાક અક્ષર બે. અક્ષર બે જ થાય પછી માથું રહ્યું એમાં ઉગે શું તો વાળ અક્ષર બે એમાં પડે શું. બેનોને પૂછા કરો લીક અક્ષર બે, ટોલો અક્ષર બે, તેલ અક્ષર બે, નાવું હોય તો પાણી અક્ષર બે અને કાંઈ ન હોય તો ટાલ અક્ષર બે. અક્ષર બે જ થાય પણ તમે લૌકિક વ્યવહારમાં નજર કરો કુટુંબમાં તો એમાં અક્ષર બે જ થાય. ભાઈ અક્ષર બે, ભાભી અક્ષર બે, કાકા અક્ષર બે, કાકી અક્ષર બે, મામા અક્ષર બે, મામી અક્ષર બે. અક્ષર બે જ થાય પણ એક અક્ષર હોય તો એ માં કે મોઢે બોલું માં તે હાચે નાનપણ સાંભળે અને પછી મોટપ બધાની મજા મને કડવી લાગે કાગડા. એક શબ્દ હોય ને તો એ માં અને માં છે એ ગામડામાં બોલાય. શેરમાં તો કે મમ્મી, ત્યાં સુધી વાંધો નહોતો પણ હવે તો મોમ કહે. મોમ એના માથે પડે મોટો બોમ. હા આ તો બહારનું છે આપણું નથી. પણ માં એનો ટૂંકો એવો તમને પ્રસંગ કહી દઉં કે રવ રવેચી એ માં ભગવતીની વાત કરું એમ કહેવાય કે રાજસ્થાનથી માલવણ ભાટ મેલી વિદ્યાનો માનનાર એ મેલી વિદ્યાનો માનનાર અને એવી ચેલેન્જ ફેંકતો હોય કે શક્તિ જેવું જગતમાં કાંઈ છે નહીં, ભગવતી જેવું જગતમાં કાંઈ છે નહીં. અને ભગવતી જેવું જો કાંઈ જગતમાં હોય અને 6 મહિનાના બાળકને જો કોઈ બોલાવી દે ને તો એને સોનાનું પૂતળું ઇનામમાં આપું. પણ એક શરત, 65 પૂતળા હું જીતીને આવ્યો છું એ તમે ધ્યાન રાખજો. આવી ચેલેન્જ ફેંકતો અને એમાં કોઈએ કીધું એક કામ કરો કચ્છની અંદર ને એમાં પણ અંજારની અંદર માવલ હાબો ને મેંઢ હાબો બે ભાઈ છે, ભગવતીના ઉપાસક છે, રવેચીના ઉપાસક છે, એની પાસે તમે જાઓ. એમ કહેવાય કે રાજસ્થાનથી સીમાડા વિંતા વિંતા કચ્છમાં આવે અને એમાં અંજાર આવે અને અંજારની અંદર માવલ હાબાની ડેલી ખરખડાવે અને એમ કહે કે માવલ હાબો તારું નામ? તો કે હા. તો કે સાંભળ, ભગવતીનો ઉપાસક છો? તો કે હા. રવેચીનો એ કે ઉપાસક છે? તો કે સાંભળી લે, તને જો ભગવતી ઉપર વિશ્વાસ હોય, તને જો તારી માં રવેચી ઉપર જો તને વિશ્વાસ હોય તો આવતીકાલે અંજારની અંદર 6 મહિનાના બાળકને બોલાવી દેજે. એક વાત ધ્યાન રાખજે કે 65 પૂતળા સોનાના હું જીતીને આવ્યો છું અને હજી સુધી મારા સામે કોઈ જીત્યું નથી અને જો તું 6 મહિનાના બાળકને બોલાવી દે તો સોનાનો પૂતળો તને ઇનામમાં આપું. એ કે વાત મને મંજૂર છે. પણ બીજે દિવસે એમ કહેવાય કે અંજારની અંદર એકડે ઠેઠ મેદની ભેગી થાય, એમાં એક બાજુ લાખો ફૂલાણી એની હાજરી,
પણ રાતે હુવાટ અને માવલ હાબો ભગવતીને આરાધના કરે કે હે ભગવતી આવતી કાલે અંજારની અંદર 6 મહિનાના બાળકને બોલાવવાનું છે અને 6 મહિનાનું છે નહીં અને જે મસકરી થાશે ને એ માં મસકરી મારે નહીં મસકરી તારી હશે અને માં રાતે સપનામાં આવીને રવેચી એમ કહેતા હોય કે 6 મહિનાનું બાળક નહીં પણ માટીના કુંભને જો બોલાવું નહીં ને તો હું રવના સ્થાનક વારી રવેચી નહીં પણ એમ કહેવાય કે બીજે દિવસે 6 મહિનાના બાળકને લઈ આવવામાં આવે અને 6 મહિનાનું બાળક બડક 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 બોલવા માંડ્યું હતું અને પછી માલવણ ભટ્ટને માવલ સાહેબે કીધું કે હાંભળ અને હવે તું માટીનો કુંભ લઈ આવ અને માટીના કુંભને જો બોલાવું નહીં તો રવેચીનો કે ભગત નહીં અને પછી એમ કહેવાય કે માં ભગવતી માવલ હાબાને સપનામાં આવીને એમ કહે કે માગ અને ત્યારે એમ કહે કે માં તું માગવાનો કેસ તો બીજું કાંઈ નહીં પણ આ જે રવની અંદર જે ગાયો છે એ ગાયો દુખી બહુ થાય છે માં કેમ તો કે માં બીજું કાંઈ નહીં એને શિયાળુ વાહ બહુ હોય છે શિયાળુ અને પવન બહુ હોય છે અને ત્યારે માં રવેચી એમ કહેતા હોય સપનામાં કે આશાપુરાનું ધૂપેલું લઈ અને રવની અંદર ફેરવજે પણ એટલું નહીં રવ જેહડા ત્રંબો અને ડાવરી ચારે ગામમાં ફેરવજે અને પછી જો શિયાળું વાવ વાવ દઉં ને તો રવના સ્થાનક વાળી રવેચી નહીં અને આજની તારીખમાં તમે જાઓ તો રવેચીની અંદર શિયાળાની અંદર શિયાળું વા નથી વાતો ગાયોને એ ગાયોની સેવા ગાયોની ભગવતીની ભગવતી કરી શકે તમે ને હું તો ખાલી ગાયોનું ભાષણ થાય હા એ એની સેવા કરી શકે એટલા માટે અમારે કવિ લખે કે હું ગોકુળની ગાવલડી ખીલે બાંધી તો ભલે બાંધી ખીલેથી મને છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી ખીલેથી છોડી તો ભલે છોડી હું ગોકુળની ગાવલડી મને રેઢી મૂકી નહોતી હું ગોકુળની ગાવલડી રેઢી મૂકી તો ભલે મૂકી હું ગોકુળની ગાવલડી મને કતલખાને મૂકી નહોતી હું ગોકુળની ગાવલડી કતલખાને મૂકી તો ભલે મૂકી હું ગોકુળની ગાવલડી મારા કટકા કરાવવા નહોતા હું ગોકુળની ગાવલડી કટકા કરાવ્યા તો ભલે કરાવ્યા હું ગોકુળની ગાવલડી મને ચૂલે ચડાવી નહોતી હું ગોકુળની ગાવલડી ચૂલે ચડાવી તો ભલે ચડાવી હું ગોકુળની ગાવલડી મને ભાણામાં પિરાવી નહોતી હું ગોકુળની ગાવલડી અરે ભાડે પીરસી તો ભલે પીરસી હું ગોકુળની ગાવલડી પણ તમારે મને ખાવી નહોતી ખાધી તો ભલે ખાધી હું ગોકુળની ગાવલડી પણ તમારે મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવલડી એ ગાયો માટે કે ધર્માદા માટે આ ઘોર થતી હોય અને આ વાપરવામાં આવતું હોય તો વરહતા રહેજો ભજનીમાં એક વાતાવરણ ઊભું થયું છે એટલે વધારે સમય નહીં લઉં કારણ કે તમે જેમની વાટ જોવો છો તમે થડક્યો મેળી હસી અને ખેલણ લાગી ખાક ઓ સજના ભલે આવ્યા જેની જોતા વાટ એવા કિશોરભાઈ વાઘેલાને વિનંતી કરું સંતવાણીનો દોર લઈને આવે તાળીથી વધાવી લો કિશોરભાઈ વાઘેલા બોલે દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન કી શ્રી રામદેવજી મહારાજ કી ગજાનંદ મહારાજ કી બજરંગી બાલા સત સનાતન ધર્મ શ્રી રામદેવ જી મહારાજ પરબના પીરની દત્ત ગિરનારી મહારાજ કી નવનાથ સિદ્ધ ચોરાસીની જગ્યાભોમિ સર્વશક્તિ માત કી મમાય માત કી
सब संतन की सत कबीर साहेब की ओ नमः पार्वती पदय हर 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 वचन तो ग्रही राख्यो प्रथम प्रहलाद जी ने वचन तो ग्रही राख्यो प्रथम प्रहलाद जी ने बहु कष्ट बैठो तो है वचन न फिरियो है कुंता के बाढ़ पांच पांडव ने बचन लियो कुंता के बाढ़ पांच पांडव ने बचन लियो मजूर बनी ने काम विराट ने कियो है बड़ी छड़ी पाताड़े के पांव नीचे धरी राख्यो बड़ी छड़ी पाताड़े के पांव नीचे धरी राख्यो बचन ग्रहो है आप तो पोते बचने रियो हैं दधी ची ऋषि ने दुख केम नहीं लागो 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 दधी ची ऋषि को दुख केम नहीं लागो बचनों के काज सारो हाड काटी दियो है सिभी का तो सारा मांस का पी दियो सिभी राजा का सारा हाड का पी दियो होलरी बचाई और पोते बचने रियो हैं मतो देखो मोर ध्वज को के विप्र को बचन दियो मतो देखो मोर ध्वज को के विप्र को बचन दियो सुतदारा संग शीश करवत से घिसो हैं सेठ संगाड़ सा को बचन से प्रीति लागी सेठ संगाड़ सा को बचन की प्रीति ला गई सूत का तो शीश का पिछिका पर धरियो है बचन मा पर्या सिद्ध जैसड़ जग माही बचन मा पड़ा
सिद्ध जैसल जग माही महाने की उठी करी सती संग मेड़ियो है बचन बिचारी देखो नहीं बसनों को लेखो पृथ्वी आकाश सब सत वचन से रियो है दास सबो कहे गुरु गम थी बचा भी लियो है के हरिजनों के संग प्यालो बचन को पियो दास सबो कहे गुरु बचन से बचा भी लियो हरिजनों के संग प्यालो बचन को पियो के हरिजनों के संग प्यालो बचन को पियो तो बस ने मारिया मर गया बचने छोड़िया राज जने बचन ने विचारिया ताका सधरिया जोन काज काज जी 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 अलख तोरा एक नाम ने झुके मता
पड़ी मानी जो ने दुख रहे दुख रहे वधेरी पुओ दुख ने वधेरी पुओ जनमियों जनमियों
Ah.
अहो तोरो
महदीपक तो मैं तो राजा